આજે બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાના 7 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાઈ, જેમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન આપવા લાંબી કતારો લાગી હતી. બનાસકાંઠાના દાંતા, પાલનપુર, કાંકરેજ, વડગામ અને ભાભર તાલુકાની 7 ગ્રામ પંચાયતની સામાન્ય પેટી અને મધ્યસ્થ ચૂંટણીનું મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થયું હતું, જેમાં હાથીદ્રા, કરનાળા, ફતેગઢ, કુંભારિયા, અડીવાડા, રતનપુર અને વાજા નવાપુર એમ 7 ગ્રામ પંચાયતમાંથી 6 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડ મેમ્બર તેમજ 1 ગ્રામ પંચાયત માટે વોર્ડ મેમ્બરની ચૂંટણી યોજાઈ, જેમાં 6,887 મતદાતાઓ મતદાન કર્યું, જેમાં 8,499 પુરુષ અને 7,888 મહિલાઓ મતદાર છે, જે પોતાના ગામના સરપંચ અને વોર્ડ મેમ્બરને ભાવિ નક્કી કરશે. તમામ સરપંચો અને વોર્ડ મેમ્બર ઉમેદવાર અને ભાવિ મતપેટી સીલ થઈ ગયા છે અને 18 જૂને તમામ ગામોને પોતાના નવા સરપંચ અને વોર્ડ મેમ્બર મળશે. હાથીદ્રા ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી છે. વહેલી સવારમાં ઉત્સુક રીતે મતદાન કરવા લાઇનમાં લાગી ગયા છે. હવે તમામ મતદારો જે સરપંચ લાયક એટલે કે કામ કરી શકે તેઓ તમામ ગામના આપણા ગામના વિકાસ કરી શકે એવા લોકોને અમે વોટ આપીશું. આ અમારી ગોઠ હાથીદ્રા ગ્રામ પંચાયતની ચૂંટણી છે. અમે લોબી લેટર લઈ અને આ મતદાન કરવા માટે આવ્યા છીએ. અમારો સારો ઉમેદવાર ચૂંટાય અને ગામનું સારું વિકાસ કરે, ગામનું સારું કામ કરે એટલા માટે અમે મતદાન કરવા માટે આવ્યા છીએ.